हेलो विद्यार्थी मित्रों, धोरण पांच में आपणे पुनरावर्तन बेना प्रश्नोत्तरनी चर्चा करीशुं। गळे पड़वानी टेव कई बीमारीने वधारे होय छे? तो गळे पड़वानी टेव शर्दीनी बीमारीने वधारे होय छे। अत्यारे तो आपणे कोरोना पण कही शकीए छे। नर्मदानो शुं अर्थ थाय छे पण आपणे पाठ आधारित बोलवानुं छे, आ तो हूँ तो खाली मजाक करूँ छुं। नर्मदानो अर्थ आनंद आपनार थाय छे। राधिका कोनी पासे शुं मांगे छे? राधा श्री कृष्ण पासे पोताना हारनुं खोवायेलું मोती मांगे छे। नर्मदा नदी विषे चार पांच वाक्य लखो। तो नर्मदा नदी ए मध्य प्रदेश ना अमरकंटक सरोवर माथी निकली अने गुजरात माथी पसार थई अने अरबी समुद्र ने मळे छे। बराबर भारत नी मध्य माथी नर्मदा पसार थाय छे। सौने ते आनंद आपे छे एटले तेने नर्मदा कहे छे। ते उछलती कूदती होय छे एटले तेने रेवा पण कहे छे। नर्मदाना पाणी એ માત્ર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાને પણ પીવાનું પાણી અને વીજળી પહોંચાડી છે, અને સૌથી લાંબી નહેર યોજના નર્મદાની છે, અને સરદાર સરોવર એ ખૂબ મોટું સરોવરની રચના કરવામાં આવી છે કે જેના કારણે ગુજરાતનો પાણીનો પ્રશ્ન કાયમી હલ થઈ શકે એમ છે। કચ્છની અંદર છે કે એને પાણી પહોંચ્યા છે, રાજસ્થાનની અંદર પાણી પહોંચ્યા છે, અને ખરેખર ખરા અર્થમાં એ આપણી લોકમાતા છે। નર્મદા વિશે તમે પાઠ આધારિત પાઠમાંથી પણ અન્ય વાક્યો લઈ શકો છો। समानार्थी शब्द खबर समाचार, तस्दी तकलीफ, शीला पत्थर, किनारो तट, लाभ फायदो पर्वत डूंगर। कौंसनो शब्द पसंद करीने लखो। खाली जगह रंगों में तू रमी रह्यो रळी रह्यो रळियात, तो मेघ धनुष्य, मेघ मेधन मेघ धनुष्य। काशी नगरी में तो મીંડાવાળો શો આવશે। લાવને જરા મોચીને ત્યાં આંટો મારું, આંટો એટલે અનુસ્વારવાળો। મારે સજ્જનને અમુક કામને અંગે મળવા જવાનું હતું, મળવા। હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો। રસ્તા વચ્ચે પથ્થર, ડબલ થ અને થ, ત થ નહીં પણ ડબલ થ। સવારે મેં નાસ્તો, તો સ અડધો અને ત જોડેલો, નાસ્તો કર્યો હતો। મારો જીવ અધ્ધર, અધ્ધર એટલે ધને પછી ધ જોડેલો છે, તે લખવાનો છે। સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત, સ્ત્રોત નહીં પણ સ્ત્રોત જે પહેલું છે તે લખવાનું છે। નીચેના વાક્યમાં સંજ્ઞા નીચે લીટી કરો। મારે એક જાણીતા સજ્જને મળવા જવાનું થયું, તો સજ્જનને ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે, તો ગુજરાત રાજ્ય, ગુજરાતે આવે, મધ્યપ્રદેશે આવે અને રાજ્ય। નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે, તો નર્મદા બેટ અને કબીરવડ। હવે રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્ય। કિંમત કરવી એટલે માપ કાઢી લેવું, મોહનને જોતા જ શેઠે તેની કિંમત કરી લીધી। નિશાસો નાખવો, દુઃખી કે નાસીપાસ થવાનો ભાવ પ્રગટ કરવો। મજૂરીના ધાર્યા પૈસા ન મળતા નરેશે નિશાસો નાખ્યો। ઉર તણાવ, દિલ ખેંચાવ, રાધાનું ઉર શ્રી કૃષ્ણ તરફ તણાવ્યું। સ્વપ્ન ફળવું, અખંડ ભારતનું સ્વપ્ન સરદારે પૂરું કર્યું। વિરામ ચિહ્નનો ઉપયોગ થતો હોય તેવા બબ્બે વાક્ય લખવાના છે, જેમ કે પૂર્ણવિરામ। તો પૂર્ણવિરામ પાઠમાં આપણે આગળ જે જોઈ ગયા છે એ પાઠમાંથી લખી શકાય છે કે લેખકને સજ્જન મળ્યા ત્યારે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો, ગળે પડવાની ટેવ શરદીને વધારે હોય છે। પૂર્ણવિરામના વાક્ય અલ્પવિરામ, અલ્પવિરામમાં આપણે સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો અલ્પવિરામ, કે લોન કાપવા માટે મેં માણસ રાખી લીધો છે। પછી યુવક બોલ્યો અલ્પવિરામ, મેડમ મારે તમે જે પગાર આપતા હશો તેનાથી ઓછો પગાર ચાલશે। પ્રશ્નાર્થ ચિહ્ન, એના બે વાક્ય લખવાના છે કે તેના નાક પર નાનકડો ઘસરકો દેખાય છે, પ્રશ્નાર્થ, અને મંદિરમાં એકસરખી બે મૂર્તિની કેમ જરૂર પડી,
સોરી આ બે પ્રશ્ન વિરામ, હવે અલ્પ વિરામ પત્યા, હવે પ્રશ્નાર્થ અને હવે ઉદ્ગાર. ઉદ્ગાર ચિહ્નમાં નિશબ્દ બનીને માણસ એ શિલ્પીને જોઈ રહ્યો, પછી ઉદ્ગાર ચિહ્ન, પછી ભલા આદમી જો આ નાનકડી મૂર્તિની સ્થાપના ઊંચે જ કરવાની હોય તો આટલી મહેનત કેમ કરે છે. એ પ્રમાણે તમે આ તો મેં અલગ લખ્યા છે, તમે ચોપડીમાંથી પણ આ બધા પૂર્ણવિરામ અલ્પવિરામ પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય લખી શકો છો. હવે છે શબ્દકોશ ક્રમ. આમાં એક જ સરખા આપેલા જે વાક્ય ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રાડ, ત્રાંસુ, ત્રિકોણ, ત્રીજું અને ત્રેવડ. તો આ પ્રમાણે આપણે પુનરાવર્તન બેના પ્રશ્નોત્તરની ચર્ચા કરી, પ્રથમ સત્રના તમામ પાઠ અને પુનરાવર્તન એક બે સહિત તમામ બાબત આપણે ચર્ચા કરી લીધી છે. તમને કોઈ પણ પ્રશ્ન કોઈ પણ પાઠમાં હોય તો તમે લાઈવ મીટિંગ જ્યારે હોય ત્યારે તમે મને પૂછી શકો છો. આભાર.